કોરોનાની ગંભીર બની રહેલી સ્થિતિ વચ્ચે ગુજરાત કોંગ્રેસ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસના આઈટી વિભાગ દ્વારા રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મદદરૂપ થવા માટે હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવી છે। 909990-2255 હેલ્પલાઇન નંબર પર કોઈ પણ મદદ માંગી શકે છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના જન્મ દિવસે કોંગ્રેસ દ્વારા રાજ્યની જનતા માટે હોસ્પિટલ અને હેલ્થ કમિટી દ્વારા પ્લાઝમા ડોનેશન અને અવેરનેસ વેબસાઇટ લિંકનું અનાવરણ કરવામાં આવ્યું હતું। મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલ, પ્રવક્તા અમિત નાયક દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં પણ આવી હતી। ગત તારીખ 16 એપ્રિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિત ચાવડા દ્વારા એક હેલ્પલાઇન નંબરનું અનાવરણ કરવામાં આવ્યું। આ હેલ્પલાઇન નંબર 90-99-90-22-55 ઉપર 30થી વધારે લાઇન કાર્યરત છે। અમારા કાર્યકર્તાઓ સતત 24 કલાક 2 શિફ્ટની અંદર આની અંદર હેલ્પલાઇનમાં ફોન ઉઠાવીને માર્ગદર્શન અને મદદનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે રેમડેસિવીર, ઓક્સિજન અને બેડ પછીની સૌથી વધારે જો એક મહત્ત્વની આ માગણીઓ અથવા તો મદદ માટેના કોલ આવતા હોય તો એ પ્લાઝમા ડોનેશનના હતા। તો આ પ્લાઝમા ડોનેશન માટે થઈને રેડક્રોસના સહયોગથી સમગ્ર ગુજરાતમાં રેડક્રોસની જે 21 જગ્યાએ રેડક્રોસની બ્લડ બેંક છે તેમની સાથે સહયોગથી અમારા ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હેલ્થ અને હોસ્પિટલ કમિટી, યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસના જે કાર્યકર્તાઓ અને જે કોઓર્ડિનેટર છે એમને પ્લાઝમા કોઓર્ડિનેટર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે। ગુજરાતની અંદર 21થી વધારે અમારા કોઓર્ડિનેટરો છે, એ રેડક્રોસની સાથે રહીને આ પ્રયાસને આગળ વધારવાના છે। ત્યારે હું ફરીથી એકવાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી આ નિર્ણાયક સમયમાં સર્વે ગુજરાતની જનતાને, કોંગ્રેસના કાર્યકર્તાઓને આગળ આવવા માટે પ્લાઝમાનું દાન કરીને લોકોના જીવન બચાવવા માટે અને કોરોના મહામારીના આ કપરા સમયની અંદર આપણે કોઈ એક પરિવારને જીવનદાન આપી શકીએ એના માટે આ એક બિન રાજકીય મુહિમનો ભાગ બનવા માટે વિનંતી કરું છું। બિલકુલ, આ જે હેલ્પલાઇન છે 16 એપ્રિલથી ચાલુ કરેલી છે આમાં અસંખ્ય કોલ આવી રહ્યા છે અને એ કોલનું આપના માટે એક સ્પેશિયલ ફરીથી એક પ્રેસ કરીને કોલનું અત્યારે વિવરણ અલગ અલગ છે। કોઈકને પ્લાઝમાની જરૂર છે, કોઈકને બ્લડની જરૂર છે, કોઈકને બેડની જરૂર છે, કોઈકને નાના નાના કામ, ઓક્સિજન માટેનું સિલિન્ડર હોય તો ઓક્સિજન ક્યાં ભરાવો, એમ્બ્યુલન્સની જરૂર હોય અથવા તો ટિફિનની જરૂર છે, ઓક્સિજનનું મીટર પણ કેટલીક જગ્યાએ નથી એવા પણ પ્રયત્ન આવે છે ફોન।